પ્રાતાધીન ના હોય ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય અઘરો સવાલ મીના કરજે બધ ખુશહાલ નમસ્તે મિત્રો, ખબર છે આજે મારા ઘરે કોણ આવ્યું છે? મારા સૌથી મોટા માસી, અને એ મારા માટે લાવ્યા છે એક બહુ જ સરસ શર્ટ જે મેં તરત જ પહેરી પણ લીધું. ચાલો હવે જલ્દી પહોંચી જઈએ મીનાના ઘરે. આજે એના ઘરે પણ એક મહેમાન આવવાના છે. અત્યારે કોણ આવ્યું હશે મીના? હું જોઉં છું દાદી. અરે સીતા, તું? હા વાહ મીના, આજે સીતાબેન તારા મોટા દાદી. મોટા દાદી? હા મીના, સીતા તારા બાપુના મિત્ર શ્યામની માં છે. નમસ્તે મોટા દાદી. ખુશ રહે મીના દીકરા, મીનાની માં દેખાતી નથી. હા સીતા, મીનાના માં અને બાપુ રાજુ અને રાણીને લઈને શહેર ગયા છે. પરમ દિવસે પાછા આવી જશે. તું તો રોકાશે ને એમના આવવા સુધી? ના બેન, હું તો બસ આજે સાંજે જ પાછી. એક બે દિવસ તો રોકાઈ જા સીતા. હા મોટા દાદી, રોકાઈ જાઉ ને. ભલે ભાઈ ભલે, તમારી વાત હું કઈ રીતે ટાળી શકું? રોકાઈ જાઉં છું. આજે તો બહુ મજા આવશે. મારે થોડા મસાલા પીસવાના છે, હું બધા કામ પતાવી દઉં છું. મીના, ત્યાં સુધી તું તારા મોટા દાદી સાથે બેસ. હા દાદી. મોટા દાદી અને મીના ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા. વાતો હજી ચાલતી જ હતી કે મોટા દાદી અચાનક ઉભા થઈ ગયા. હું હમણાં આવું છું મીના. ક્યાં જાઓ છો મોટા દાદી? મને શૌચ માટે જવું છે, જરા ઘરની પાછળ જઈ આવું છું. પણ મોટા દાદી, અમારા ઘરે તો શૌચાલય છે, તમે ત્યાં જ. અરે કોણ જાય શૌચાલયમાં, કેટલું અંધારું હશે અંદર અને ગંદકી વાસ. મોટા દાદીએ તો મીનાની એક પણ વાત ન સાંભળી અને ગયા ઘરની પાછળ. અને સાંજે જમતી વખતે દાદી અને મોટા દાદીએ વીતેલા દિવસોને ખૂબ યાદ કર્યા. અને પછી બીજા દિવસે સવારના પહોરમાં ઉઠી ગઈ સીતા. બરાબર ઊંઘ તો આવી હતી ને? ચા મૂકું? ના, નથી પીવી. પણ સીતા, કહ્યું ને નથી પીવી. આજે સવારથી મોટા દાદી નારાજ કેમ છે? મીનાના દાદી સાથે પણ કોઈએ વાત ન કરી. અને બપોરે મીના જ્યારે શાળાએથી પાછી આવી, દાદી દાદી, મોટા દાદી ક્યાં છે? અવાજ નહીં કર મીના, સીતા સૂતી છે. ઓહ, એક વાત કે મીના, તે કાલે રાત્રે મોટા દાદીને કઈ કહ્યું હતું કે? ના, કેમ, શું થયું દાદી? ખબર નહીં મીના, સવારથી જ સીતા મારી સાથે કોઈ વાત નથી કરતી. જમવાનું કહ્યું તો એના માટે પણ ના પાડી દીધી. લાગે છે હજી સૂતી નથી. જરા જઈને એને પૂછ, એને કઈ જોઈતું તો નથી? ભલે દાદી. મોટા દાદી, દાદી કહેતા હતા કે તમે સવારથી કઈ નથી ખાધું. તમારી તબિયત તો સારી છે ને, તમારા માટે જમવાનું લઈ આવું? કોણે બનાવ્યું છે જમવાનું? દાદીએ. તો પછી મારે નથી જમવું. અને પછી રાત્રે પણ મોટા દાદી જમવાનું ન જમ્યા, બસ પાણી પીને સૂઈ ગયા. અને પછી રાતના 2 વાગે મીના, મીના ઉઠ. મીના, તું મારી સાથે ઘરની પાછળ આવીશ? મારી નજર જરા નબળી થઈ ગઈ છે ને, રાત્રે બરાબર દેખાતું નથી. મીના ઉઠ દીકરી, પાછળ જ જવું છે, બસ હમણાં આવી જશો. બસ હમણાં જ આવી જશો, પણ શૌચાલયમાં નહીં જશો. મીના તો ઉઠતી જ નથી, લાગે છે બહુ ઊંઘમાં છે. તું જ મારી સાથે ચાલ ને મીઠું. ચાલ ને મીઠું, ચાલ ને મીઠું. અરે આશુ, મોટા દાદી તો મીઠુને લઈને પાછળ ગયા હતા, પણ આ મીઠુ એકલો પાછો કેમ આવ્યો છે? શું થયું મીઠુ? રાતના સમયે કેમ બૂમો પાડે છે? મીના, મીના, જો તો સીતા ક્યાં છે? દાદી, મોટા દાદી ક્યાંક શૌચ માટે ઘરની પાછળ તો નહીં ગયા હોય? ઓહો, ચાલ જઈને જોઈએ. દાદી, ત્યાં જુઓ, મોટા દાદી શૌચાલયમાંથી બહાર નીકળી રહ્યા છે. તું ઠીક તો છે ને સીતા? મોટા દાદી, અમને થયું તમે ઘરની પાછળ ગયા છો,
પણ તમે શૌચાલયમાં એ કઈ રીતે? એ મને ઘડી ઘડી શૌચ માટે જવું પડ્યું. 2-3 વાર તો હું ઘરની પાછળ ગઈ, પણ રાત્રે તો મારી હિંમત જ ના થઈ. બસ એટલા માટે જ લાચારીને કારણે જવું પડ્યું શૌચાલય. પણ આ તો લાચારી હતી, કાલથી પાછી ખુલ્લામાં જઈશ. પણ મોટા દાદી, જ્યારે શૌચાલય જવું આટલું સહેલું છે અને આરામદાયક પણ, તો તમે ખુલ્લામાં કેમ જવા માંગો છો? એ તો સીતા, શું શૌચાલય જઈને તારા પગ ગંદા થયા છે? અરે પગ કેમ ગંદા થાય, મેં ચપ્પલ પહેર્યા હતા ને, અને પાછું શૌચાલય પણ કેટલું ચોખ્ખું હતું. તો પછી તને પ્રાણી કે જંતુઓનો ડર લાગ્યો હશે અંદર, નહીં? અરે ના ના, શૌચાલયમાં પ્રાણી કે જંતુઓનું શું કામ? તો પછી રાતના અંધારામાં શૌચાલય શોધવામાં તકલીફ થઈ હશે, બરાબર ને સીતા? તકલીફ કેવી, અહીં જ તો છે, ઘરની દીવાલ સાથે જોડાયેલું. પાણીની પણ સમસ્યા થઈ હશે. ના, પાણી તો શૌચાલયમાં હતું જ. તો એક વાત કહે સીતા, જો શૌચાલય આટલું ચોખ્ખું અને સુરક્ષિત છે અને એને વાપરવું પણ આરામદાયક છે, તો પછી શૌચાલય જવામાં સંકોચ શેનો? ઘરમાં શૌચાલય હોવાથી મને તો હવે બહુ આરામ થઈ ગયો છે. દરેક વખતે એટલે દૂર સુધી ચાલીને ખુલ્લામાં નથી જવું પડતું ને, અને વહુ અને બાળકો માટે પણ સારું છે, કેમ કે તેઓ પણ રાતના કોઈ પણ ડર વગર શૌચાલય વાપરી શકે છે. વાત તો તારી સાચી છે, પણ એક વાત મને સમજાય નહીં સીતા, તું સવારથી મારાથી નારાજ કેમ છે? મને માફ કરી દે બેન, આજે સવારે મેં જ્યારે તને શૌચાલયમાંથી બહાર નીકળતા જોઈ તો મને બહુ ગુસ્સો આવ્યો. મને થયું તારા જેવી સમજદાર વ્યક્તિએ પણ આ નવા જમાનાના રીત રિવાજો સામે પોતાનું માથું નમાવી દીધું. પણ હવે મને સમજાઈ ગયું છે કે શૌચાલય જવામાં જ બધાનું ભલું છે. આશા કરું છું સીતા કે હવે તું તારા ઘરે પણ શૌચાલયનો જ ઉપયોગ કરીશ. હા બેન, હવે તો હું મારા ઘરે પણ શૌચાલય બનાવડાવીશ, એનો ઉપયોગ કરીશ અને બધાને શૌચાલય જવાની સલાહ આપીશ. અરે ભાઈ, ચાલો કઈ ખવડાવો, હવે ભૂખ ને લીધે ઉંદર કૂદકા મારે છે પેટમાં. હવે તો તમે દાદીના હાથનું બનાવેલું જમવાનું જમશો ને મોટા દાદી? અત્યારે તો મને એટલી ભૂખ લાગી છે કે મીઠું પણ જો જમવાનું બનાવશે તો એ પણ ખાઈ જઈશ. ભાઈ વાહ, આજથી સીતા દાદી કરશે આરામ, કેમ કે નહીં જવું પડે ખેતરે, સાંજ હોય કે સવાર. ચાલો હવે જોઈએ કે આપણા મીના ને મીઠું શું નવું કરે છે. ધ્યાનથી વાત સાંભળો બધા બાળકો, વૃદ્ધો કે યુવાન, શૌચાલયના ફાયદા ઘણા, સફાઈ, સુરક્ષા અને આરામ. ભાઈ વાહ, શું મજાની કવિતા લખી છે મીના ને મીઠુએ. ચાલો હવે સાંભળીએ એક સરસ મજાનું ગીત.
હવે જોઈએ મીનાના બેન આજે એમના વર્ગમાં બાળકોને કઈ રમત રમાડી રહ્યા છે. તો સાંભળો બાળકો, આજની રમત છે બહુ મજાની. ભીત ખોલવાનું છે આપણે એનું, જે વચ્ચે બેઠો છે પોતાની છુપાવીને. હું તમને બધાની ચાર શહેરના નામ કહીશ, એમાંથી કોઈ એક શહેર બાકીના ત્રણ શહેરોથી કોઈ ખાસ કારણને લીધે અલગ છે. બસ તમારે એ જ અલગ શહેરનું નામ કહેવાનું છે. તો શરૂ કરીએ રમત. એ ચાર શહેર છે કોલ્હાપુર, સોલાપુર, નાગપુર અને જયપુર. બોલો કયું શહેર વચ્ચે છુપાયેલું છે? વિચારો વિચારો. કોલ્હાપુર, સોલાપુર, નાગપુર અને જયપુર. આ બધા તો એક જેવા છે બેન, કેમ કે બધાના અંતેપુર છે. હા દીપુ, તે છતાં પણ એક શહેર બાકીના ત્રણ શહેર કરતા અલગ છે. ચાલો ચાલો જલ્દી બતાવો. શાબાશ. હું કહું બેન. હા હા સુમા. જયપુર, કેમ કે જયપુર રાજસ્થાનમાં છે, જ્યારે બાકીના ત્રણ શહેર મહારાષ્ટ્રમાં છે. શાબાશ સુમા. અને બાળકો, તમને ખબર છે જયપુર છે રાજસ્થાનની રાજધાની. હા, અને મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ. શાબાશ, મજા આવી આ રમત રમીને બાળકો? બહુ મજા આવી બેન. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને નવી રમત સાથે. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા, ભલે તમારી સલાહ હોય, તમારા વિચારો હોય કે તમારા અનુભવો. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી kujkendraspoke@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. સરળ બનાવે સૌનું જીવન, ચતુર ચપળ છે આપણી મીના. અંગ્રેજી કે તાતા ભિન્ન હોય, ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરી દે બધું ખુશહાલ.